नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय स्वामीनारायण। हवे आजना लेक्चर में स्वाध्याय 9.4 एना आपणे दाखला नंबर 5 થી 10 आ चार दाखलाओनी आपणे चर्चा करवानी छे। आ उपरांत एक वधारानुं उदाहरण छे एनी आपणे चर्चा करीशुं। गया पीरियडमां आपणे 9.4ना पहेलो तीजो अने चौथो दाखलो आपणे रिफर करेला। पहेलो तीजो अने चौथो दाखलो आ ત્રણ दाखलो आपणे रिफर करी दीधेला। ત્રણ दाखलाओनो आपणे अभ्यास करेलो, बीजो दाखलो कैंसल थयेलो छे। अने आजे आपणे दाखला नंबर 5, 6, 7, 8 कैंसल थयेला छे, 7, 8 रद्द थयेला छे। ए रद्द थयेला दाखला आपणे नहीं गणीए, 9, 10 अने त्यार पछी एक्स्ट्रा एक्जाम्पल आपणे सॉल्व करीशुं। गई वखतनी आपणे जे वात करेली ए ત્રણ मुख्य सूत्र आपणे फरी याद करीए। सिग्मा एन नुं सूत्र तो तमे जाणो छो, n/2 n+1 सिग्मा एन। त्यार पछी सिग्मा एन स्क्वेर तो n/6 n+1 2n+1 आ एक बीजू सूत्र आपणे महत्वनुं। त्यार पछी सिग्मा एन क्यूब n^2/4 n+1 નો સ્ક્વેર આ ત્રણ સૂત્ર આપણે સમજી ગયા પીરિયડમાં અને એના ઉપર આપણે દાખલાઓ 1, 3 અને 4 આપણે સોલ્વ કરેલા છે। હવે દાખલા નંબર 5ની આપણે શરૂઆત કરીએ છીએ। 5નો વર્ગ વત્તા 6નો વર્ગ વત્તા 7નો વર્ગ 20ના વર્ગ સુધી સરવાળો મેળવવો છે આપણે। એટલે પ્રથમ તો આપણે અહીંયા શું કરીશું કે સીધે સીધો વચ્ચેના પદોનો વર્ગોનો સરવાળો મેળવવો અઘરો પડે, એટલે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 4નો વર્ગ આપણે ઉમેરી દઈએ 20ના વર્ગ સુધીમાં, અને જેટલો વર્ગ ઉમેરેલા છે એટલા જ વર્ગ આપણે બાદ કરી નાખીએ, 1નો વર્ગ 2નો વર્ગ 3નો વર્ગ અને 4નો વર્ગ આ રીતે આપણે બાદ કરી નાખીએ। એટલે અહીંયા તમે જોઈ શકો છો કે બરાબર 1 થી 4નો વર્ગ બાદ થાય એટલે 5 થી 20ના વર્ગનો 5 થી 20 સંખ્યા સુધીનો વર્ગ પ્રાપ્ત થાય આપણને। એટલે 1 થી 4નો સરવાળો આપણે ઉમેર્યો અને સામે બાદ કરી નાખ્યો, એટલે પહેલું જે પદ છે એના બરાબર શું લખાશે આપણે, સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 થી 20 આઈ સ્ક્વેર। અને બીજું જે પદ છે એમાં શું લખી શકીશું આપણે, સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 થી 4 આઈ સ્ક્વેર। 1 થી 20ના વર્ગમાંથી 1 થી 4નો વર્ગ બાદ કરીએ છીએ। હવે સિગ્મા એન સ્ક્વેરનું સૂત્ર આપણે જાણીએ, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ, એન બરાબર 20 મૂકી દઈશું અને અહીંયા એન બરાબર 4 મૂકી દઈશું, એટલે શું થશે આપણી જોડે, જો n/6 n+1 2n+1 સિગ્મા એન સ્ક્વેર એનું એન બરાબર 4 મૂકીએ આપણે તો 4/6 4+1 2 × 4+1 એટલે કે અહીંયા સાદુરૂપમાં આપણે જોઈએ આગળ તો તમે જોઈ શકો છો અહીંયા 10 આવશે, અહીંયા 3 આવશે, પછી 3ને 21 સાથે છેદ ઉડાડીએ આપણે એટલે 7 આવશે। એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 10 × 7 × 41 એ જ રીતે અહીંયા આપણે વિચારીએ કે અહીંયા 2 તો અહીંયા 3 થશે અને 3ને અહીંયા છેદ ઉડાડીએ, આ 9 છે એટલે અહીંયા 9ને સાથે કેન્સલ થાય એટલે 3 આવશે, એટલે −2 × 5 × 9/3 એટલે 3 મળશે આપણને। ત્યાર પછી હવે 41 × 7 આપણે એનો ગુણાકાર કરીએ તો 4 × 7 = 7 અને 7 × 4 = 28 એટલે 287 આવે અને એમાં આ શૂન્ય આપણે
उमेरी एट्ले गुणाकार थे 28 70 अँ 5 3 15 15 गुणा 2 30 अने बादबाकी करिए तो आपने एनो आंसर मळशे 28 40 28 70 मांथी 30 बाद थाय एटले 28 40 एटले आ रीते वच्चेनी संख्याओनो वर्ग मेळवो हो वर्गोनो सरवाळो तो सिग्मा ने आधारे आपणे सिग्माना सूत्रनो उपयोग करवो होय तो शुरुआतथी ज आपणे करी शकाय एक थी आपेलुं होय तो ज आपणे एनो उपयोग करी शकाय એટલે 1 થી 4 નો વર્ગ ઉમેર્યો અને 1 થી 4 નો વર્ગ બાદ કર્યો એટલે અહીંયા સિગ્માનું સૂત્ર એપ્લાય કરી શકાય અહીંયા પણ સિગ્માનું સૂત્ર એપ્લાય કરી શકાય છે બંને સિગ્મા n² જ છે એટલે સિગ્મા n² ના સૂત્રમાં n ની કિંમતો મૂકતા આ પ્રમાણે સાદુરૂપ આપતા આપણને 28 40 જવાબ મળે છે આ રીતે દાખલા નંબર 5 આપણે ગણી શકીએ હવે દાખલા નંબર 6 दाखला नंबर 6 ની આપણે વાત કરીએ थ्री इंटू एट प्लस 6 इंटू 11 प्लस 9 इंटू 14 एन पद सुधी सरवाळो करो હવે અહીંયા એનું પદ પહેલાં આપણે શોધવું પડશે એટલે પ્રથમ તો આપણે આમ વિચારીએ 369 એટલે 369 નું એનમું પદ ટીએન શું મળશે આપણને તો આપણે જોઈ શકીએ છીએ એ સૂત્ર આપણે વાપરીએ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એટલે કે 3 + n - 1 × 3 એટલે કે 3n ત્યાર પછી બીજું પદ 8 11 14 એનમું પદ ટીએન બરાબર આપણે અહીંયા મૂકી શકીએ 8 + n - 1 આ બંનેનો ડિફરન્સ છે પાછો 3નો જ છે 3 એટલે 3n - 3 + 8 એટલે 3n + 5 એટલે પહેલું પદ છે એ 3n બતાવે છે બીજું પદ છે એ 3n + 5 બતાવે છે એટલે એક્ઝામ્પલમાં અહીંયા લેફ્ટ સાઈડ આપણને લેફ્ટ સાઈડનું એનમું પદ એટલે ટીએન શું કહી શકાય આપણે 3n + 5 હવે તમે n બરાબર 1 મૂકો તો પહેલું પદ મળે n બરાબર 2 મૂકો તો બીજું પદ મળશે આપણને n બરાબર 3 મૂકો તો 9 અને અહીંયા 14 મળે એટલે આ રીતે n ની કિંમત મૂકવાથી આપણને tn પદ પ્રાપ્ત થાય છે હવે સિગ્મા આપણે સરવાળો શોધવો છે સરવાળો શોધવો છે એટલે આપણે સિગ્મા લગાવીશું સિગ્મા 3n × 3n + 5 એટલે કે સિગ્મા 9n² + 15n 3n × 3n એટલે 9n² + 15n ત્યાર પછી અહીં આપણે જોઈ શકીએ 9 σn² + 15 σn હવે એન સ્ક્વેરનું સૂત્ર આપણે અહીંયા વાપરીએ તો 9 σn² σn² નું સૂત્ર n/6 n+1 + 1 પ્લસ 15 n/2 n+1 હવે અહીંયા આપણે સાદું રૂપ આપણે આપીએ તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા 3 અહીંયા 2 આવશે એટલે કોમન આપણે શું નીકળશે અહીંયા જો 3n + 1
बाय टू आ कॉमन लीए अपने थ्री एन एन प्लस वन बाय टू कॉमन एट्ले टू एन प्लस वन प्लस फाइव एट्ले के अपनी जोड़े सादुरूप जे आवशे आ प्रमाण मळशे थ्री एन एन प्लस वन अने अहीं टू एन प्लस सिक्स एट्ले एमांथी टू कॉमन ले लीए एट्ले एन प्लस थ्री टू एन प्लस सिक्स छेदमां टू एट्ले आ टू कैंसल थशे एट्ले छेल्ले जवाब आपणो आ प्रमाणे मळे थ्री एन इंटू एन प्लस वन इंटू एन प्लस थ्री। तमे जोई शको छो अहीं थ्री एन प्लस फाइव अने थ्री एन एनो गुणाकार थयो एटले नाइन एन स्क्वेर प्लस फिफ्टीन एन आया। पछी आपणे छूटू पाड्यू सिग्मा एन स्क्वेरनुं सूत्र मूक्यू एन बाय सिक्स एन प्लस वन टू एन प्लस वन सिग्मा एननुं सूत्र मूक्यू एन बाय टू एन प्लस वन एटले अहीं छेद उड़ाडी थ्री अने टू एटले एन बाय टू ने एन प्लस वन कॉमन निकळ्या छे अने थ्री कॉमन निकळ्या छे એટલે થ્રી એન બાય ટુ એન પ્લસ વન કોમન લીધા આપણે એટલે બાકી રહેશે શું પહેલાં પદમાં તો ટુ એન પ્લસ વન રહે અને આમાંથી પણ એ જ રીતે થ્રી એન એન પ્લસ વન બાય ટુ કોમન લઈએ તો અહીંયા ફાઈવ રહેશે એટલે આ દાખલાનો જવાબ આપણે આ રીતે મેળવી શકીએ। દાખલા નંબર છ અહીંયા પૂરો થાય આ એનો આન્સર મળશે આપણને। દાખલા નંબર સાત સાત અને આઠ રદ થયેલા છે એટલે આપણે નથી ગણતા। દાખલા નંબર નવની આપણે શરૂઆત કરીએ। દાખલા નંબર નવ tn બરાબર n સ્ક્વેર ટુ રેસ ટુ n તો એન પદોનો સરવાળો શોધો એન પદોનો સરવાળો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટીએન છે એટલે સિગ્મા એન સ્ક્વેર પ્લસ ટુ રેસ ટુ એન આ રીતે આપણે કરી શકીએ એ ટીએન આપણને એનમું પદ આપણે શોધવાની જરૂર નથી એનમું પદ ઓલરેડી આપી દીધું છે એટલે આને છૂટું પાડીએ આપણે તો સિગ્મા એન સ્ક્વેર પ્લસ સિગ્મા ટુ રેસ ટુ એન ત્યાર પછી સિગ્મા એન સ્ક્વેરનું સૂત્ર મૂકી દઈએ આપણે એન બાય સિક્સ એન પ્લસ વન ટુ એન પ્લસ વન પ્લસ સિગ્મા ટુ રેસ ટુ એન એનો અર્થ આપણે સમજીએ ટુની ટુ રેસ ટુ વન ટુ રેસ ટુ 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 રેસ ટુ થ્રી પ્લસ ટુ રેસ ટુ એન સમગુણોત્તર શ્રેણી બનશે આપણે અને એના એનમાં પદનું સૂત્ર આપણે જાણીએ છીએ એન બાય સિક્સ એન પ્લસ વન ટુ એન પ્લસ વન અહીંયા તમે જુઓ પ્રથમ પદ એ બરાબર ટુ છે અને આર બરાબર પણ ટુ આવશે એટલે આપણે સૂત્ર કયું અપ્લાય થશે એ ઇન્ટુ આર એસ ટુ એન માઇનસ વન આર માઇનસ વન કારણ કે આર વનથી મોટા છે એટલે આર પહેલાં લખીશું આર આગળ લખાશે આપણે આર વનથી નાના હોય તો આર પાછળ લખાય તો વન માઇનસ આર એસ ટુ એન આવે અને અહીંયા વન માઇનસ આર હવે આમાં એને આની કિંમત મૂકી દઈએ આપણે એટલે એન બાય સિક્સ એન પ્લસ વન ટુ એન પ્લસ વન પ્લસ ટુ છેદમાં આર બરાબર પણ ટુ માઇનસ વન છે અને અહીંયા શું આવશે ટુ રેસ ટુ એન માઇનસ વન દેટ મીન્સ એન બાય સિક્સ એન પ્લસ વન ટુ એન પ્લસ વન પ્લસ ટુ ઇન્ટુ ટુ રેસ ટુ એન માઇનસ વન એટલે આ દાખલાનો સરવાળો આપણે આ રીતે લખી શકીએ આનો આગળ સાદુરૂપ આપવાનો અર્થ રહેતો નથી એટલે આ એનો ફાઇનલ જવાબ રહેશે એટલે આ રીતે દસમો દાખલો આપણે દાખલા નંબર નવ દાખલા નંબર નવ આ રીતે આપણે સોલ્યુશન લઈ શકીએ। હવે દાખલા નંબર દસની આપણે વાત કરીએ। દાખલા નંબર દસ દસમા દાખલામાં ટીએન બરાબર આપણને આપી દીધું છે પદ ટુ એન માઇનસ વનનો સ્ક્વેર અને સિગ્મા ટીએન શોધવાનું છે
એટલે એન પદોનો સરવાળો એટલે સિગ્મા અહીંયા આવશે આપણે 2n માઇનસ 1 નો સ્ક્વેર. હવે તમે અહીંયા જોઈ શકો છો કે પ્રથમ આપણે આનું વિસ્તરણ કરવું પડશે. સિગ્મા 4n સ્ક્વેર માઇનસ 4n પ્લસ 1, ત્યાર પછી બધા જ સિગ્મા આપણે અલગ પાડીએ. 4 સિગ્મા એન સ્ક્વેર અચળ પદ બહાર લેતા જઈએ માઇનસ 4 સિગ્મા એન પ્લસ સિગ્મા 1. હવે તમામ સૂત્ર આપણે મૂકી દઈએ. 4 એન બાય 6 એન પ્લસ 1 ટુ એન પ્લસ 1 માઇનસ 4 સિગ્મા એન એટલે એન બાય 2 એન પ્લસ 1 પ્લસ સિગ્મા 1 એટલે એન. હવે તમે અહીંયા જોઈ શકો છો કે કોમન જે છે એ કોમન આપણે નીકળે લસા લેવાતો હોય એટલે અહીંયા આપણે કોમનમાં અહીંયા આપણે પહેલાં સાદુરૂપ આપીએ 2 અને 3, અને કોમન બધામાંથી એન જ કોમન નીકળે એવું છે અને 6 લસા લઈ શકાય. હવે 6 લસા લઈએ આપણે એટલે અહીંયા શું થશે કે 2 વડે ગુણાશે એટલે 4 ઇન્ટુ એન પ્લસ 1 ટુ એન પ્લસ 1 માઇનસ એન કોમન ગયો આપણે અહીંયા 6 છે લસા એટલે 3 અહીંયા ગુણાશે. અહીંયા સાદુરૂપ આપણે આપી શકાય એવું છે, 2 આપીએ સાદુરૂપ તો પછી અહીંયા આપણે 3 લસા લઈશું તો પણ ચાલશે. એટલે ફરી આ સ્ટેપ કરીએ આપણે, એનો લસા જે છે એ 3 રાખીએ આપણે એન બાય 3, એન બાય 3 રાખીએ એટલે અહીંયા રહેશે 2 ઇન્ટુ એન પ્લસ 1 ટુ એન પ્લસ 1 માઇનસ 3 લસા છે એટલે 3 અહીંયા ગુણા છે એટલે અહીંયા શું થશે 6 6 અહીંયા સાદુરૂપમાં આવશે આપણી જોડે, કારણ કે અહીંયા 2 અને 3 છે, 3 લસા લીધો આપણે અને એન એન કોમન લીધા આપણે એટલે બાકી જે પદ રહ્યા એ લખ્યા. હવે અહીંયા 3 લસા છે એટલે 3 અહીંયા ગુણા છે એટલે 6 એન કોમન જતા રહ્યા છે એટલે રહેશે શું ખાલી એન પ્લસ 1 પ્લસ અહીંયા એન કોમન નીકળી ગયા છે અને 3 લસા છે એટલે અહીંયા આપણે 3 આવશે અને એન કોમન નીકળી ગયા એટલે અહીંયા સાદુરૂપમાં 2 એન એન પ્લસ 1 જેટલે 2 રહેશે અને 3 લસા બંને સાથે ગુણાશે એટલે 3 ઇન્ટુ 2 એટલે 6 ઇન્ટુ એન પ્લસ 1 પ્લસ 3 એન પ્લસ એમાંથી એન કોમન નીકળી ગયા એટલે 3. હવે હજુ પણ આપણે જવાબમાં કોઈ ભૂલ નથી સાદુરૂપમાં એ જોવું હોય તો આપણે કૌંસ છોડી દેવાના, કૌંસ છોડી દઈએ એટલે આપણને તરત જ એનો આઈડિયા આવી જાય કે આપણે બરાબર જઈ રહ્યા છીએ કે નહીં. હવે આનું સાદુરૂપ આપણે એટલે એન બાય 3 ટુ એન સ્ક્વેર પ્લસ 2 એન પ્લસ એન એટલે પ્લસ 3 એન પ્લસ 1 માઇનસ 6 એન માઇનસ 6 પ્લસ 3 એટલે એન બાય 3 4 એન સ્ક્વેર પ્લસ 6 એન પ્લસ 2 માઇનસ 6 એન માઇનસ 6 પ્લસ 3 એટલે હવે 6 એન કેન્સલ થઈ જશે અહીંયા અને અહીંયા શું બનશે જો એન બાય 3 4 એન સ્ક્વેર 2 પ્લસ 3 5 5 માઇનસ 6 માઇનસ 1 આ એનો જવાબ આપણે બની શકે. હજુ આપણે એનું સાદુરૂપ આપવું હોય તો આના બે અવયવ પાડી શકાય 2 એન પ્લસ 1 2 એન માઇનસ 1 એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એ પ્લસ બી અને એ માઇનસ બી એ રીતે એનો જવાબ લખી શકીએ. દાખલા નંબર 10 આ રીતે આપણે ગણી શકાય. હવે એક એક્સ્ટ્રા દાખલો છે આપણે એની થોડીક ચર્ચા કરી લઈએ. દાખલા નંબર એક્સ્ટ્રા એક્ઝામ્પલ તરીકે જ આપણે છે એ કેવી રીતે ગણી શકાય જોઈએ.
वन क्यूब प्लस फोर क्यूब प्लस सेवन क्यूब प्लस एन क्यूब मेड़ो एन पदों सरवाड़ो मेड़ो प्लस एन पद सुधी अँ एन क्यूब नो मीनिंग नहीं पर एन पद सुधी सरवाड़ो मेड़ो एन पद सुधी एन पद सुधी मेड़ो। आ दाखला ने अपने के गणव जी तो आ दाखला माटे प्रथम शू करीशु आपणे वन फोर सेवन आपणे पहला ये विचार लीए वन फोर सेवन एनु एनमु पद क्यों आवे वन प्लस एन माइनस वन इंटू डिफरन्स छे एनो थ्री एटले के थ्री एन माइनस टू थशे आनु सादरूप छे थ्री एन माइनस थ्री प्लस वन थ्री एन माइनस टू थाय एटले हवे एनमु पद शू बनशे अहींया थ्री एन माइनस टू नो क्यूब बधा ज पद क्यू छे जो एन बराबर वन मूको એટલે વન ક્યુબ આવે એન બરાબર ટુ મૂકીએ તો ફોર ક્યુબ આવે એન બરાબર થ્રી મૂકીએ તો સેવન ક્યુબ મળે અને એનમું એનમું પદ આ થશે હવે એનો સરવાળો કરવાનો એટલે થ્રી એન માઇનસ ટુ નો ક્યુબ એટલે પહેલાં આપણે એક કામ કરીએ આનું વિસ્તરણ કરી નાખીએ આનું વિસ્તરણ શું થશે એ ક્યુબ માઇનસ બી ક્યુબ માઇનસ થ્રી એ સ્ક્વેર બી પ્લસ થ્રી એ બી સ્ક્વેર એટલે એનું સાદરૂપ થશે અહીંયા થ્રી એન મૂકીએ અહીંયા ટુ મૂકીએ અહીંયા થ્રી એન મૂકીએ અહીંયા ટુ મૂકીએ થ્રી એન ટુ એટલે થ્રી એન નો ક્યુબ એટલે સત્યાવીસ એન ક્યુબ માઇનસ અચળ પદ થશે એટ અહીંયા નાઇન એન સ્ક્વેર થશે નાઇન એન સ્ક્વેર અને નવ દુ અઢાર અને અઢાર ગુણ્યા ત્રણ ચોપન એટલે ફિફ્ટી ફોર એન સ્ક્વેર અહીંયા ટુનો વર્ગ એટલે ફોર ચાર ચાર તરી બાર બાર તરી છત્રીસ પ્લસ છત્રીસ એન અને હવે આપણે એની ઉપર સિગ્મા એપ્લાય કરવાનું છે એટલે સિગ્મા એપ્લાય કરીએ એટલે શું થશે સિગ્મા ટી એન બરાબર સત્યાવીસ સિગ્મા એન ક્યુબ માઇનસ ફિફ્ટી ફોર અથવા તો પ્રથમ આપણે સિગ્મા આપણે મૂકી દઈએ વ્યવસ્થિત સત્યાવીસ એન ક્યુબ માઇનસ ફિફ્ટી ફોર એન સ્ક્વેર પ્લસ થર્ટી સિક્સ એન માઇનસ એટ અને હવે એનું છૂટું પાડીએ આપણે તો સત્યાવીસ સિગ્મા એન ક્યુબ માઇનસ ફિફ્ટી ફોર સિગ્મા એન સ્ક્વેર પ્લસ થર્ટી સિક્સ સિગ્મા એન માઇનસ એટ માઇનસ સિગ્મા એટ એટલે એટ સિગ્મા વન એટ સિગ્મા વન હવે એનું સૂત્ર મૂકી દઈએ સત્યાવીસ સિગ્મા એન ક્યુબનું સૂત્ર તો એન સ્ક્વેર બાય ફોર એન પ્લસ વનનો સ્ક્વેર ત્યાર પછી ફિફ્ટી ફોર સિગ્મા એન સ્ક્વેરનું સૂત્ર તો એન બાય સિક્સ એન પ્લસ વન ટુ એન પ્લસ વન ત્યાર પછી થર્ટી સિક્સ સિગ્મા એનનું સૂત્ર એન બાય ટુ એન પ્લસ વન માઇનસ એટ એન હવે તમે જોઈ શકો છો કે આનો જે સાદુરૂપ છે ચાર અને છ અહીંયા છેદ ઉડશે નહીં આપણે પણ અહીંયા છેદ ઉડે ને અહીંયા છ અને ચોપન તો છ ગુણ્યા દસ કરીએ નવ છંગ ચોપન એટલે અહીંયા નવ વડે છેદ ઉડશે કારણ કે છ ગુણ્યા દસ એટલે સાઠ એટલે છ ગુણ્યા નવ એટલે ચોપન અહીંયા છેદ ઉડશે અઢાર અને હવે તમે દરેકમાં જોઈ શકો છો કે ચાર લસણ લઈએ આપણે અને ચાર લસણ લઈ એન કોમન લઈ લઈએ એટલે એન બાય ફોર એન બાય ફોર કોમન લઈએ એટલે સત્યાવીસ એન એન પ્લસ વનનો સ્ક્વેર
आओ आपणे जरा सादुरूप रहेशे अहीं नाइन एन छे एटले चार आपणे अहींया गुणाशे एटले 36 त्यार पछी बे कौंस आपणे जोडे बाकी रहेशे एन प्लस वन टू एन प्लस वन अहींया एन बाय फोर कॉमन ले एटले फोर पाछो अहींया लसा लेवाशे એટલે 72 ઇન્ટુ એન પ્લસ વન કારણ કે ફોર દરેક સાથે ગુણાશે લસાઅ ફોર લઈએ એટલે ફોર દરેક સાથે ગુણાશે માઇનસ ફોર અહીંયા ગુણાય એટલે 32 અને હવે સિમ્પલ સાદુરૂપ જ આપણે આપવાનું છે એન બાય ફોર 27 એન એન સ્ક્વેર પ્લસ ટુ એન प्लस वन 36 टू एन स्क्वेर प्लस टू एन प्लस एन एट थ्री एन प्लस वन प्लस 72 एन प्लस 72 माइनस 32 एट्ले के फक्त एनु सादुरूप मूकी देवानु छे एन बाय फोर 27 एन क्यूब प्लस 27 गुणा बे 54 एन स्क्वेर 54 एन स्क्वेर प्लस 27 एन प्लस माइनस 72 एन स्क्वेर माइनस 72 एन स्क्वेर माइनस 36 गुणा 3 108 एन माइनस 36 प्लस 72 એન પ્લસ 72 માંથી 32 જતા રહે એટલે 40 અને લાસ્ટ એનો આન્સર થશે અહીંયા જો એન બાય ફોર 27 એન ક્યુબ એન સ્ક્વેર વાળા પદ કેટલા છે 2 છે 54 એન સ્ક્વેર માઇનસ 72 એન સ્ક્વેર એટલે 54 માંથી 72 બાદ થશે તો આપણે વિચારી શકીએ છીએ અહીંયા કે 6 પ્લસ 12 એટલે 18 18 એન સ્ક્વેર 72 ને 27 એન છે એટલે કેટલા થશે અહીંયા 99 એન થશે 99 એન અને 108 એન એટલે 99 અને 108 એટલે માઇનસ 9 એન અને 40 માઇનસ 36 એટલે પ્લસ 4 એટલે આ રીતનો આનો જવાબ બની શકે. ખૂબ લાંબો દાખલો છે પણ એક સૂત્રની તમને પ્રેક્ટિસ પડે એટલા માટે આ દાખલો ગણી શકીએ. આવો અઘરો દાખલો એક ગણેલો હોય તો તમને આવા સરળ દાખલો ઝડપથી આવડી જાય એટલા માટે જ આપણે આ દાખલો લીધેલો અને આ રીતે એનો સાદુરૂપ તમારે આપવાનું છે. મહત્વનું આ દાખલાઓમાં શું છે સાદુરૂપ. તમે ત્રણ સૂત્રનો ઉપયોગ કરો સિગ્મા એન સ્ક્વેર સિગ્મા એન ક્યુબ એ સૂત્રો મૂકીને એનમું પદ શોધીને પછી એમાં સૂત્રો મૂકી દેવાના છે અને પછી જેટલું સાદુરૂપ શક્ય હોય એટલું આપવાનું છે એ લાસ્ટ એનો જવાબ બને. એટલે આ રીતે સ્વાધ્યાય 9.4 આપણે અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં 9.5 સ્વાધ્યાયની આપણે ચર્ચા કરીશું. અત્યારે આપણે આટલે સુધી રાખીએ છીએ. ધન્યવાદ.